આજે દેશના દરેક અખબાર, ટીવી ચેનલ, ફિલ્મો અને ઇન્ટરનેટ જેવા કમ્યુનિકેશન કરતા તમામ સાધનો પર એક જ સમાચાર આવી રહ્યા છે. સ્ત્રી પર થતા અત્યાચારો અને બળાત્કાર, યૌન શોષણ. એમ પણ જો કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ આવા કેસમાં સંડોવાયેલા હોય તો જાણે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હોય એમ માધ્યમો આવી ખબરને મસાલા સાથે પીરસે છે અને કારણ એવું આપે છે કે સમાજમાં જાગૃતિ આવશે. પરંતુ ખરેખર સમાજને આવા સમાચારોની જરૂર નથી. જરૂર છે આવા ગુનાઓને અટકાવવાની અને જરૂર છે સમાજની માનસિકતા બદલવાની અને એમાં પણ ખાસ પુરુષોની માનસિકતા બદલવાની. આવો જ એક પ્રયાસ વિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક શોર્ટ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. દેખલે નામની આ શોર્ટ ફિલ્મમાં બે બાબત પર ભાર મૂક્યો છે. પુરુષની આંખ જ્યારે સ્ત્રી પર સતત તાકે ત્યારે તેને એવી ખબર નથી હોતી કે આવી પરિસ્થિતિમાં સ્ત્રી કેવી ક્ષોભનીય હાલતમાં મુકાઈ જતી હોય છે અને જ્યારે પુરુષો જાહેરમાં કોઈ સ્ત્રીના અંગો સામે વિકૃત નજરે જુએ છે ત્યારે તે ભૂલી જાય છે કે તે સમયે તે કેવો ખરાબ દેખાય છે. અને આવા સમયે સ્ત્રીને જરૂર છે કે પુરુષને આઈનો બતાવે કે ક્ષોભમાં મુકાવાની અમારે નહીં, તમારે જરૂર છે. એક એવી ફિલ્મ જે 1 થી 1.5 મિનિટમાં ઘણું બધું કહી જાય છે. કદાચ 24 કલાક ચાલતી ટીવી ચેનલો કે 3 કલાક ચાલતી કોઈ ફિલ્મ પણ નથી કહી શકતી. વાસ્તવમાં સાચી જાગૃતિ આવી જ રીતે લાવી શકાય. મુંબઈ સ્થિત WWIT સંસ્થાને બોલિવૂડના ફિલ્મ દિગ્દર્શક સુભાષ ઘાઈની સંસ્થા મુક્તા આર્ટ્સ પ્રમોટ કરી રહી છે. ભાર્ગવી જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.